आउटसाइड द ऑफ्सम जतो होय अवे फ्रॉम द बॉडी रमे होय कट लाइन पाछे तो फर्स्ट लीफ में पकड़ाई जाए ने એટલે એ અહીંયા પાનનો ડૂચો ચાવતો ચાવતો પાનના ગલ્લે આપણે પાછો રમતા જ નથી આવડતું એને લે બોલ ઓફ સ્ટેમ ની બહાર જતો નડવાની શું જરૂર હતી એવો પાછો પાનના ગલ્લે આવે તું આખી જિંદગી કોલસાથી દિવાલ ઉપર ચિત્રી રવિન મોટો થયો છું ધોકાથી અને તું વિરાટ કોહલી વિશે કોમેન્ટ આપે છે તારી હેસિયત શું પણ આપણું માનસ એવું બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો શું કામ પણ એને અડવાની જરૂર હતી મૂરખ છે લે પણ તને સિચ્યુએશન ખબર છે તને ખબર છે કે 95 miles પર આવરની ડિલિવરી આવતી હોય એટલે એને શું કહેવાય 95-145 kilometers પર આવરની સ્પીડે બોલ ફેંકાતા હોય અને પાછી ટપ્પી પડીને કટ થાય બે બાજુ ગમે તે બાજુ 2 ફૂટ એ બોલને રમવો એટલે એ બોલરના હાથમાંથી છૂટે એટલે વિરાટ કોહલી કે સચિન તેંડુલકર ગમે તેની પાસે સેકન્ડના 40મા ભાગમાં એને જજ કરવાનું કાનું શૂટ કરવાનું મારે અને આ કઈ રીટેક છે ભૂલ કરી એટલે ગયો અને એમાં 50,000 માણસ બૂમો પાડતા હોય અને એમાં લાખો એના ફેન્સ ટીવી ઉપર જોતા હોય એનું ઇમોશનલ પ્રેશર તને ખબર આપણે ઇમોશનલ પ્રેશરની ખબર જ નથી અને દોઢ ડાયા થાય પાનના ગલે ઊભો ઊભો પિચકારી મારે બધું બગાડે વિરાટ કોહલી રમતા નથી આવડતું તારી હેસિયત શું બોલવાનું એટલે આપણે કઈ ખબર ના હોય ત્યાંય બોલીએ ને ત્યાંય વાત કરીએ ને એવું આપણું માનસ એટલે અસ્તિત્વનો આનંદ આપણે લઈ ના શકીએ આપણે કોણ છીએ ને જ આપણને ખબર નથી તો કહેવાની વાત એ છે કે આપણે આપણા વ્યવસાયમાં ઊંડા ઉતરીએ આપણે આપણા પરિવારમાં ઊંડા ઉતરીએ અને ત્રીજી વાત અસ્તિત્વનાંદ માટે આપણે અધ્યાત્મમાં ઊંડા ઉતરીએ આ ત્રણ જ કામ એકચ્યુઅલી તમારે પૃથ્વી ઉપર છે ચોથું કરવા જશો ને તકલીફ આવશે એક તમારો નોકરી ધંધો વ્યવસાય સરસ કરવાનો ઊંડાણપૂર્વક કરવાનો નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી કરવાનો બીજું તમારો પરિવાર કે તમારા સગાવાલા હોય કે મિત્ર મંડળ હોય જેની જ્યારે તમારો સંબંધ હોય એની માટે સમય આપવાનો એને સંસ્કારિત કરવાના એ આ બીજું કામ છે તમારા સંતાનોને પણ તમારે સંસ્કારિત કરવા જોઈએ એને નાનપણથી શીખવાડવું જોઈએ કે આપણે નિર્વ્યસની રહેવાનું છે એને નાનપણથી આ નૈતિકતા પ્રામાણિકતા શીખવાડવા જોઈએ એટલે બીજી વાત આ કે પરિવાર સાથે સમય કાઢીને ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ આપીને એને સંસ્કારિત કરવાને ત્રીજી અને છેલ્લી વાત ત્રીજું અને છેલ્લું ફિલ્ડ છે અધ્યાત્મ તો તમને જીવનમાં સંતોષ રહેશે તો તમને જીવનમાં આનંદ રહેશે અધ્યાત્મ એટલે એક વાક્યમાં તમને સંપૂર્ણ અધ્યાત્મ સમજાવું કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગો આજ સુધી બન્યા છે બની રહ્યા છે કે બનશે એ ભગવાનની ઈચ્છાથી થાય છે મારા સારા માટે થાય છે અને હું આવો સૌડો દ્રષ્ટિકોણ રાખીશ તો એ મારી પ્રગતિ અને સુખનું કારણ બનશે.